કાપોદ્રામાં રામદેવ પીર મંદિરનું સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલ ડિમોલેશનને લઈ હવે રાજકીય રંગ પકડાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ મંદિર તોડવા અંગે પત્રકાર પરિષદ યોજી આ મામલે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા જ કાપોદ્રા વિસ્તારમાં આવેલા નીલકંઠ સોસાયટીની આસપાસ જાહેર માર્ગો પર દબાણ દૂર કરવાની કામગીરી સુરત મનપા દ્વારા શરૂ કરાઈ છે. તેમાં પોલીસ બંદોબસ્ત સાથે બીજના દિવસે જ રોડની વચ્ચે આવેલા રામદેવ પીર બાપાનું મંદિરના ડિમોલિશન કરાયું હતું, જેથી પૂજારી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. હવે મંદિરના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉતરી છે. આપ નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરતમાં ભાજપ સરકાર દ્વારા આ પાવન પર્વના સમયમાં મંદિર તોડવાનું જે કામ કરાયું છે તેને જોઈને અમને બહુ દુઃખીએ છીએ. રામાપીર મંદિર અને ગણેશ પંડાલ જેવા અમારા વારસાગત અને પૂજનીય સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષે વિનંતી કરીએ છીએ કે મંદિરનું પુનઃનિર્માણ એક જ જગ્યા પર કરવામાં આવે. આવી રીતે અચાનક અમારા દેશમાં મંદિરોને તોડી નાખવામાં આવે, હવે સંસ્કૃતિને આમ આદમી પાર્ટી ક્યારે નહીં સ્વીકારે, અમે આ મુદ્દા પર ચોક્કસપણે કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું. જો એક વાત તમે જે વાત કરી કે ગોગા મહારાજના મંદિરના મહંતે પણ ભાજપ સરકારને વિનંતી કરી છે કે ન્યાય માટેની માંગણી કરી છે, અને એમણે તો ત્યાં સુધી ધમકી આપી છે તમારા કહેવા પ્રમાણે કે અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું. મારે દરેક ગુજરાતીઓને હિન્દુ ભાઈઓને કહેવાની ખાતરી સાથે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તમારે કોઈ ડરવાની જરૂર નથી. અને ભાજપ સરકાર એ હિન્દુ વિરોધી પાર્ટી થઈ ગઈ છે, આ દુઃખ સાથે કહેવું પડે છે. કઈ રીતે તમે આ કરો છો? આજે દરેક મંદિરો ઉપર તમે ટાર્ગેટ બનાવીને બેઠા છો, શું તમને જોઈ રહ્યું છે? આવી રીતે તો મોહમ્મદ ગઝની પણ નહોતે કરી રહ્યા. આ સ્થિતિએ ભાજપ સરકાર પહોંચી રહી છે, ખાસ કરીને ગુજરાતની ભાજપ સરકાર. મારે દુઃખ સાથે કહેવું પડે છે. વધુમાં રામદેવ પીરના મંદિરમાં બીજના દિવસે વિશેષ કરીને રામાપીરના ભક્તો મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવે છે, અને ખાસ કરીને ભાદરવો મહિના તો આ રામદેવ પીર બાપાની સૌથી મોટી બીજ ગણાય છે. સવારે ભક્તો મંદિરે પહોંચ્યા હતા ત્યારે સમાજ કોર્પોરેશનની ટીમ મંદિરની નજીક પહોંચીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી નાખી હતી. બીજો વાત છતાં પણ રામદેવ પીરના મંદિરનું ડિમોલિશન થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે, અને મંદિરના પૂજારી પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અઝર કુરસી, G10 ફેન્યુઝ.